ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાપસા હોસ્પિટલ ખાતે અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાવ્યું. પક્ષ આયોજિત જીવન રક્ષક સીપીઆર તાલીમ અને અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાનનો કરાવ્યો પ્રારંભ. ગુજરાત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે માનવ રક્તમાંથી અશુદ્ધિઓનું નિવારણ કરવા માટે ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને કિડનીના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સમાન ગણાશે. તેમણે પૂજ્ય બ્રહ્માલીન પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થા માનવ મનની વ્યસન હિંસા દુરાચાર જેવી અશુદ્ધિઓ નિવારીને સદાચારી સમાજના નિર્માણનું જે વિશ્વવ્યાપી કામ કરે છે તેના માટે સંતો અને સંસ્થાની હાર્દિક વંદના કરી હતી. તેની સાથે ભાજપ કાર્યાલય આયોજિત અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાન અને જીવન રક્ષક સીપીઆર તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. પક્ષ દ્વારા રાજ્યમાં તમામ આઈસીયુ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે અંગદાન પ્રોત્સાહક પોસ્ટર લગાવવાનું આયોજન છે, જ્યારે સીપીઆર તાલીમ મેડિકલ ઇમરજન્સીમાં જીવન રક્ષક બનશે. તેમજ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે બાપ્સના જ્ઞાન વાત્સલ્ય સ્વામી અને મેડિકલ વિંગના વડા નિખિલેશ સ્વામીએ મંત્રીશ્રીને ડાયાલિસિસ યુનિટનું સંલગ્ન આઇસોલેશન બેડ સહિત અદ્યતન સુવિધાઓ અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર જાણકારી પણ આપી હતી અને ગૃહ રાજ્યમંત્રીએ અને સંતોની માહિતી પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ વરિષ્ઠ સંતોના આશીર્વાદ લીધા હતા અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સેવાની ઉત્તમ પ્રવૃત્તિઓ સહિત આદર્શ સમાજના ઘડતરમાં સંસ્થાના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવાની સાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સહિત સંતોની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગરના મેયર શ્રી કેયુર રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પક્ષના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર સહિત પદાધિકારીઓ અને તબીબીઓ ઉપસ્થિત રહ્યા હતા.